ઉપલેટા અભ્યાસ કરતી સુપેડીની ગામની એક દીકરી કે જેને લગ્ન સમયે લગ્ન કરતા પહેલા આપી કોલેજની પરીક્ષા અને ત્યારબાદ ગઈ પોતાના લગ્ન મંડપમાં લગ્ન કરવા માટે. જોઈએ અમારો આ વિશેષ અહેવાલ. કહેવાય છે કે ભણેલી દીકરી બે ઘરને તારે છે, ત્યારે ઉપરોક્ત ઉક્તિને સાચા અર્થમાં સાર્થક કરતી એક સુપેડીની યુવતીએ કરી બતાવ્યું છે, જેમાં એક ચાંદની નામની ધોરાજી તાલુકાના સુપેડી ગામે રહે છે અને આ દીકરીએ લગ્નના સુરે શણગાર સજીને જીવનની મંગળ શરૂઆત કરતા પહેલાં અભ્યાસને મહત્ત્વ આપી અને પોતાના લગ્ન મંડપમાં જતા પહેલાં ઉપલેટા ખાતે આવેલ ભાલોડિયા મહિલા કોલેજ કે જ્યાં તે અભ્યાસ કરે છે ત્યાં પોતાની SYBAના ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા આપી હતી અને આ પરીક્ષા આપ્યા બાદ પરત સુપેડી પોતાના લગ્ન મંડપમાં આવી હતી. સુપેડીની આ યુવતીએ લગ્નના મંડપમાં હાજરી આપતા પહેલાં કોલેજના બીજા વર્ષની પરીક્ષા આપ્યા બાદ પોતાના પ્રભુતામાં પગલાં માંડવા માટે આગળ ચાલી હતી. આ દીકરીના પિતા કે જેમને ત્યાં આવી દીકરી જન્મી છે તે પિતા પણ દીકરા અને દીકરીમાં કોઈ ભેદભાવ નથી સમજતા અને તેમના ઘરે સંતાનમાં માત્ર બે દીકરીઓ જ છે, જેમાં આ છે તેની મોટી દીકરી છે કે જે અભ્યાસ ક્ષેત્રમાં પણ ખૂબ હોશિયાર છે. ત્યારે તેમની મહેનત અને તેમના મહેનતના પરિણામને જોઈને તેમના પિતા કિરણદાસ દારિદરિયાએ પણ આ દીકરીને ક્યારેય અભ્યાસ ક્ષેત્રમાં ક્યારેય કોઈ રોકટોક નથી કરી અને આ દીકરીને અભ્યાસ માટેની તમામ સવલતો પૂરી પાડી અને આ દીકરીને આજે પોતાના આંગણેથી વરાવી હતી. ત્યારે આ હોનહાર અને હોશિયાર દીકરીના પિતા શું કહે છે આવો સાંભળીએ. આજે મારી દીકરીના લગ્ન છે, પરીક્ષા છે, તો પણ લગ્ન ચાલુ લગ્ન નહીં, મારી દીકરી પરીક્ષા દેવા ગઈ હતી. દીકરા દીકરીનો મેં મતભેદ નથી રાખ્યો, મારે બે દીકરી જ છે, મારે દીકરો પણ નથી, માટે મેં આટલું બે પેઢી તારે દીકરો દીકરીની અહીંયા તો ક્ષણિક માવતર પણ સુખ છે, દીકરી બે પેઢી તારે આજીવન એને જીવવામાં કામે આવે. ભણતર છે જ્ઞાનની ત્રીજી આંખ છે, સૌએ વાલીએ આ કરવું કે દીકરીને ભણાવવું. આ દીકરીના પિતાની વાત બેટી બચાવો બેટી પઢાઓ સૂત્રને સાર્થક કરનારા આવા માતા પિતા દ્વારા જે મહેનત અને પરિશ્રમ કરી અને આવી હોનહાર દીકરીને તેમની અંદર રહેલા હુનરને આગળ વધારવા મદદ કરાઈ, ત્યારે દીકરીના સાસરિયા પક્ષના લોકોએ અને તેમના પતિ દ્વારા પણ આવી હોનહાર વહુને ખૂબ સહયોગ આપ્યો હતો અને તેમના પતિ દ્વારા પણ જણાવાયું હતું કે ભલે લગ્નવિધિમાં થોડું મોડું થાય પણ તેમને પરીક્ષા બાદ લગ્નની આગળની વિધિ કરીશું. ત્યારે આવા પતિ અને સાસરિયાઓને પણ આવી કામગીરીથી બિરદાવવામાં આવ્યા હતા. આવી હોશિયાર દીકરીને વરાવનાર તેમના માતા પિતાએ જણાવ્યું હતું કે તેમને બે દીકરીઓ બાદ હવે આગળ કોઈ સંતાન નહીં કરવાનું પણ ભૂતકાળમાં નક્કી કરેલ અને દીકરી એ જ દીકરો સમજી અને આજે તેમની વિદાય આપી હતી. આવી હોનહાર વહુને મેળવનાર દીકરીના સાસરિયા અને તેમના પતિએ પણ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ અમે આ અમારી વહુને આવો ને આવો સહયોગ આપશું અને આગળ વધવામાં મદદ થશે. ત્યારે આવા સુંદર પ્રસંગો બાદ પણ આવી કામગીરીને ખૂબ જ બિરદાવીએ છીએ અને આવી જ રીતે દીકરીને વહુને સહયોગ આપતા રહે તેવું જણાવીએ છીએ. કાનભાઈ સુવા, ZSTV ઉપલેટા.